નવસારી ખાતે આજરોજ જેટકોના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેટકોમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓ દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે નોકરી કરતા હોય છે ત્યારે તેમને કોઈપણ જાતનો વીમો પણ આપવામાં આવતો નથી અને નજીવો પગાર આપવામાં આવે છે. સાથે સમયસર પગાર મળતો ન હોય જેવા અનેક મુદ્દાઓને લઈ આજરોજ નવસારીના લુન્સીકુઈ મેદાનથી વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જે બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના હોય પરંતુ કલેક્ટર આવેદનપત્ર સ્વીકારવા ન આવ્યા હતા. સાથે જ માત્ર 5 જ જણાને આવેદનપત્ર આપવા માટે ઓફિસમાં બોલાવતા ધારાસભ્ય સહિતના આઉટસોર્સિંગ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે નીચે બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તમામને આવેદનપત્ર આપવા માટે ઓફિસમાં બોલાવતા અંતે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને પોતાની માંગણી વ્યક્ત કરતું એક આવેદનપત્ર અધિક કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી સમયમાં જો તેમની માંગ ન સંતોષાય તો જેટકોની નવસારી ખાતેની ઓફિસે ધરણા કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. હિતેશ વધેરા, ZSTV, નવસારી.